આ તારી વાઈડીને સમજાવ બબ્બે ટન ટન મોઢે બોલે છે એ તમને હું એની એટલી બધી માફી માંગવાનો શોક છે એની એટલે એના મકાનમાં ખાલી કરાવશે તો કોણ એટલે માફી માંગુ હું માફી માંગવી મકાન હે 500 જાતના એના મકાનમાં નથી રહેવું નીકળા અહીંથી ઓહો એ ખોટી એક્શન ઉનો કરતા હો મારી સામે આ મેરવા એટલી

સ્વાભિમાનથી જ જીવાનું તારી માય તારા બાપને ખસકાવે હે મન પડે એમ કોઈ બી બિચારો તારો બાપ એક શબ્દ બોલ્યો તારી મા હું હે ખવારમાં ઉઠીન કરીને હતમારી નહોતા થઈ જાય છે મારો બાપ છે આ માય હાહું નથી કંઈ તો એનો હાંભળી લાવ તારા કરતા મોટા છે લંબુ મા કહેવાય આ તો તમારે કઈ રાખો હે ની મકાન માલિક આરે માથા કૂટ નો કરાય મકાન માલિક આરે માથા કૂટ નો કરાય તો ઈ કે ટીલુ લઈને આયા ખાલી એની પાસે એક મકાન છે કઈ ખરીદી નથી લીધા એને કેવડું મકાન દીધું હે 10000 માં ક્યાંય નથી જળતા મકાન એ ન જળે તો કઈ નઈ હું રોડ ઉપર છે ને ઝૂપડું બાંધી લઈશ પણ આનું યારે તો હું લપ નઈ જ કરું રોડ ઉપર અત્યારે તમારા બાપ વાહન જાતા હૂટે હૂટ કે ઝૂપડા પર સડી જાય આપણે થઈ જાય રોટલો ખાવ લીપાઈ થઈ જાય રોડે આર ભેગા એવી જ વાત હોય કોઈ દી હારું ન બોલે હું એમ કહું છું આટલું રખડા કે ભેગું ન થયું પણ હું તમને મા દીકરાને એક વસ્તુ સમજાવું તમે સમજી જાવ ને તમારા ભાષામાં હા બોલો શું

હા અમે ઝૂકી જાઈસ પણ એની સામે નહીં ઝૂકુ લે બોલ હવે મને તમારાથી એટલો હેતુ નથી દુશ્મન છે અને આજ તુંય મારા દીકરાને એમ જ કેસ કે આ આપણો હેતુ નથી દુશ્મન છે કા હાલે ઢીંગા આવ્યા એ રંડિયા પીઢા જેવા મોઢા કરીને ક્યાં ઠેકાણું પડ્યું નથી લાગતું ક્યાંય મકાન મળ્યું નથી લાગતું હું કોણ રૂડી રૂપાળી લખોડી માસે માસે પૂછે જવા દયો ને કોને ઈ તો કાઉ છું તમે જવા દયો અરે એમ નથી જવા દેવાનું કેતો તો હવે અમે કઈ નઈ કરી ભૂલ થઈ ગઈ એના હમુ નો ભૂલ તો વખત તારી કરી છે તોય મે તને ફરિયાદ નથી કરી આ તો આઈ લાગી હું આવી ગઈ ને આઈ લાગી આઈ 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 લાગી ત્યારે મે તને ફરિયાદ કરી આઈ આવી વાત પૂરી થઈ ગઈ ના મારે હું કાઈ કરું નથી અને તમે હવે નીકળતી ના થાવ તો ક્યાં જાવ અમારે અરે ગમે આ જાવ

બે ડ્રીન બધું ચાર્જિંગ કરી સગડી મારા એના પાવર જ આલે છે એટલે એના પાવર હમું ન જોવો મારા ડીમ પાવર હમું જવો તમે અને આજની રાત રહેવા દયો જો કાલ સવારે દી ઉગશે ને એટલે સુરેન્દ્રનાથ દાદાને દર્શન કરી અને પાછા ગોતવા જાવી કાલી ગેલી નો થામા અને આ ડેલામાંથી બહાર નીકળો અને ત્રણ જણા અઢી જણા રમતા ન જરાવો હાલો રમું કીધું રમો

ઓ આ દોશી લખળવીનો હસવાન હું ઘણો તમારા વણા ભાઈ બિઝનેસ કરું છો હે છયું નાખીને બોલાવે છે કાળમન મોવાળો લખો તો પૂછો તમે તારી વાત છે ને 100% સાચી સાહેબ અમે ગરીબ માણહી આ દોહી મામણા કુતા નથી મુકતા શું કરવાનું કચ કચ કરે મારા દીકરાને રમમા ના દઈએ આના બાપના 30000 પગાર છે અમે ગરીબ માણા છીએ એટલા બધા પૈસા વારા નથી બે મહિના થયા એક મહિનો હું કાઈ નોતી બોયલી આના ઉમરના હિસાબે આ ગાડી લઈને આવે તો એને હક નઈ મારો દીકરો રમે તો એને હક નઈ હું કામ કરું તો મને હક નઈ ખાવા બેહી તો કે તમે એટવારો આમ નાખો હો આમ નાખો અમારું કરું હું અરે અમારી ભાઈ પરિસ્થિતિ નથી અગર અમે ઘરનો મકાન લઈ લે તારી વાત બિલકુલ સાચી છે બેટા આ મારી લખણાની લખોડી છે ને એ છે જ એવી કકડાટણી તમને ખબર છે ના ના તમે અહીંયા રહ્યો છો કે તમને આ બધાયના અનુભવની ખબર હોય હે અરે હવારથી હાથ લગીમાં મારા મગજનું દહીં કરી નાખે છે આ લોકો રોડે સાઈઝ કર નાખે ને હાઈ દેખાવા મે કામ આવે નો રે જો કેવું બોલ્યા મન કે મૂંગી નો રે મુંગી તમે છે ને તમે તમારા લખણ ઝડક બંધ કરો અને સાંભળો આ રીતના કોઈને અત્યારે તમે કાઢી મૂકો રાતો રાત તો બિચારા જાય અત્યારે અને મફત ભાડું ચૂકવે છે અને તમે આવા ત્રાસ ગુજારો છો તમે સુધરો સુધરો ડોસી જરાક સુધરો આપણે એ પેલા ભાડાના મકાનમાં રહેતા હતા ખબર છે ને યાદ છે પણ ત્યારે મકાન મળે કેવા સારા હતા તારા જેવા નોતા પણ આપણે છે ને આપણે રહીએ છીએ ને આ ભગવાનના મકાનમાં ભાડે જ રહીએ છીએ સમજાય છે મારે રહેવું ભાડાના મકાનમાં કાલે ઊઠીને ખાલી કરીને જતું રહેવું પડશે સુધરો તમે સુધરો ને આવા ત્રાસ ન ગુજારો સાચી વાત છે હો તમારી હવે મને સમજાણી મારી ભૂલ હવે હું કોઈ દિવસ કોઈ ભાડવાતને હેરાન નહીં કરું બસ ભૂલ થઈ ગઈ બસ હવે હું કોઈ ભાડવાતને હેરાન નહીં કરું

ખરેખર જો સાહેબ તમારા જેવા મકાન માલિક હોય ને તો કોઈ ભાડું જિંદગીમાં હેરાન નો થાય તેના મિત્ર જે માતાજી હજુ કૃષ્ણ બેસ રૂપે કિસોડીને આ દુનિયામાં 80% માણસો ભાડે રહેતા હોય છે અને ઘણા ના તકલીફ હોય છે એને લઈને મસ્ત મજાનો કોમેડી અને સાથે સાથે સમજવા કોન્સેપ્ટ લઈને આવ્યા અમારો આ વિડીયો છે તમને ગમે તો સ્ટાર પ્લસ મીડિયા ચેનલને શેર કરો અને કરો મિત્રો હું જો આ તમને ગમે કરો શેર કરો અને સ્ટાર પ્લસ સબસ્ક્રાઇબ કરો મીના શર્મા જો આપને અમારો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને કરો શેર કરો અને કરો